નમસ્તે જોઈએ આજના વિડીયોમાં મનોવૈજ્ઞાનિક આધારિત કેટલાક પ્રશ્નો તો વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે માનસિક પ્રક્રિયાઓ ચેતન અવસ્થામાં શારીરિક પ્રવૃત્તિઓમાં કે અચેતન અવસ્થામાં તો જવાબ આવશે ચેતન અવસ્થામાં ઓપ્શન બી આગળ માનસિક પ્રક્રિયા કેવી છે વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી છે ફક્ત વ્યક્તિલક્ષી છે ફક્ત વસ્તુલક્ષી છે કે ફક્ત શારીરિક પ્રવૃત્તિઓ છે તો વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી છે ઓપ્શન એ જોઈએ આગળ મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન પર થતી ઔષધોની અસરનો અભ્યાસ કરે છે તો સલાહ મનોવિજ્ઞાન ચિકિત્સા મનોવિજ્ઞાન મનોપચાર કે તુલનાત્મક મનોવિજ્ઞાન તો જવાબ આવશે તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાન આગળ મનોવિજ્ઞાનમાં વાર્તનિક અભિગમને કયો અભિમ અભિગમ કહે છે જ્ઞાનાત્મક બોધાત્મક માનવવાદી કે મનોગત્યાત્મક તો ઓપ્શન આવશે ઓપ્શન એ જ્ઞાનાત્મક આગળ વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે સલાહ મનોવિજ્ઞાન માતા પિતા શાળા મનોવિજ્ઞાન કે શૈક્ષણિક મનોવિજ્ઞાન તો આવશે શાળા મનોવૈજ્ઞાનિક શાળા મનોવૈજ્ઞાનિક આગળ મનોવૈજ્ઞાનિક કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે તો એમાં આવશે ઓપ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન કે સાંસ્કૃતિક મનોવિજ્ઞાન તો જવાબ આવશે સમાજલક્ષી મનોવિજ્ઞાન ઓપ્શન બી આગળ મોટાભાગના જાહેર સાહસોમાં કર્મચારી પસંદગી માટે મનોવિજ્ઞાનની કઈ શાખાની મદદ લેવાય છે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વ્યવસાયલક્ષી મનોવિજ્ઞાન મનોમાપન મનો મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન કે સલામ મનોવિજ્ઞાન તો આવશે ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઓપ્શન એ આગળ આત્મહત્યાનો વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરનાર વ્યક્તિ કોણ છે તો ફ્રોઈડ એડકિન્સન એમિલ દરખાઈમ પી એસ દાસ તો જવાબ આવશે એમિલ દરખાઈમ ઓપ્શન સી આગળ વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ ગણાય છે તો સ્ટ્રોંગની અભિરુચિ પાવલોની અભિરુચિ લિક્ટની અભિરુચિ કે થસ્ટોની અભિરુચિ જવાબ આવશે ઓપ્શન એ સ્ટ્રોંગની અભિરુચિ આગળ અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે રોડ શાક આલ્પોટ સ્કીનર વોટસન તો જવાબ આવશે ઓપ્શન સી સ્કીનર આગળ વ્યક્તિત્વ માપન માટે માપન માટેના સાયના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી હરમામ રોડ હરમામ રોડશાક આલ્પોટ કેટેલ કે પછી ફોઇડ તો જવાબ આવશે હરમામ રોડ ઓપ્શન એ જવાબ આવશે આગળ તમારા વિષયના ક્રિયાત્મક સંશોધન માટે સૌથી પહેલાંના પછીના ક્રમે શું આવશે તો સમસ્યા આરોપણ સમસ્યા ક્ષેત્ર સમસ્યા નિરૂપણ ત્રણ પૈકી એક પણ નહીં જવાબ આવશે સમસ્યા ક્ષેત્ર ઓપ્શન બી આગળ ભાષાના સામર્થ્યનો અભ્યાસ કયા શાસ્ત્રમાં કરવામાં આવે છે મનોવિજ્ઞાન ભાષા વિજ્ઞાન ભાષાશાસ્ત્ર કે શબ્દશાસ્ત્ર જવાબ આવશે ઓપ્શન સી ભાષાશાસ્ત્ર આગળ જોઈએ સંદેશા વહનના માધ્યમને શું કહે છે પ્રત્યાયન મારફીમ અભિવ્યક્તિ કે પ્રણાલી ઓપ્શન ડી જવાબ આવશે પ્રણાલી જોઈએ આગળના પ્રશ્નોમાં જોઈએ શું આવશે કે ભારતમાં મનોવિજ્ઞાનને વિષય તરીકે સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં સામેલ કરવામાં આવ્યું હતું દિલ્હી કોલકત્તા એમએસ કે મદ્રાસનો જવાબ આવશે ઓપ્શન બી કલકત્તા આગળ પ્રશ્ન કસોટીના પ્રાપ્તકોનું અર્ઘટન સેનાધારે થાય છે માનંકો અર્થઘટન પ્રયોગ કે પ્રશ્નો જવાબ આવશે માનંકો ઓપ્શન એ આગળ પ્રશ્ન વ્યક્તિના જીવન વિશે ઊંડી માહિતી મેળવવા કઈ પદ્ધતિ ઉપયોગી છે પ્રયોગ ક્ષેત્ર નિરીક્ષણ બાહ્ય નિરીક્ષણ કે આંતરનિરીક્ષણ જવાબ આવશે ઓપ્શન ડી આંતરનિરીક્ષણ માનવ વર્તનને સમજવા માટે જૈવ અભિગમનો આધાર કોણે લીધો હતો અબ્રાહ મેસ્ટલો વેબર અને ફેંકનર વિલહહેમ જેમ્સ કે કોહલર તો જવાબ આવશે વેબર અને ફેકનર ઓપ્શન બી આગળ જોઈએ કે વ્યક્તિત્વ અંગેના દીર્ઘકાલીન અભ્યાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અન્વાયમ દીર્ઘસૂત્રી અનન્યકાલીન કે અનુપ્રસ્થ છેદીય તો જવાબ આવશે ઓપ્શન એ અન્વાયમ આગળ પ્રશ્ન કયા મનોવૈજ્ઞાનિકે પસંદગીની પ્રતિક્રિયાના તબક્કા દર્શાવે છે બીને ગેરેટ સ્મિથ કે ન્યુવેલ તો જવાબ આવે ઓપ્શન સી સ્મિથ આગળ પ્રશ્ન માનસિક પ્રક્રિયા અંગે પ્રતિક્રિયા સમયનું માપન કોણે કર્યું છે બીને ડોન્ડર્સ સ્મેથ કે ન્યુવેલ તો જવાબ આવશે ઓપ્શન બી ડોન્ડર્સ આગળ પ્રશ્ન ચિમ્પેન્જીઓ પર સમસ્યા ચિમ્પાન્જીઓ પર સમસ્યા ઉકેલના પ્રયોગો કોણે કર્યા હતા કોલર કોપકા વડીમર કે ફર્સ્ટ જવાબ આવશે કોહલર ઓપ્શન એ આગળ જોઈએ બોધાત્મક વ્યાપારોના અભ્યાસને નવી દિશા કોને બતાવી કોહલર ચોમેસ્કી બંડર સ્મિથ તો કોને બતાવી તો બતાવી છે ચોમેસ્કી આગળ જોઈએ દોરિયો ગોઠવાનો દોરિયો ગોઠવાનો પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો તો વર્ધિમર કોપકા ચોમેસ્કી કે બર્ચ તો ઓપ્શન ડી જવાબ આવશે બર્ચ આગળ જોઈએ માનવ શરીરના રંગસૂત્રોની કેટલી જોડ જોડ છે છેતાળીસ ત્રેવીસ બાવીસ કે વીસ તો જવાબ આવશે ઓપ્શન બી ત્રેવીસ સૂત્રો પર રહેલી અતિ સૂક્ષ્મ કણોની અતિસૂક્ષ્મકણોની હાર્માનને શું કહે છે જનીન તત્વો રંગકણિક રંગકણિકા રંગબંધક કે શ્વેતકણ જવાબ આવશે જનીન તત્વો ઓપ્શન એ ચયાપચનની ક્રિયાનું નિયમન કોણ કરે છે ઇન્સ્યુલિન આઈપોથેલેમસ એડ્રીનલ થાઇરોક્સિન તો જવાબ આવશે થાઈરોક્સિન ઓપ્શન ડી આગળ શરીરની દરેક પ્રક્રિયાનું નિયમન કોણ કરે છે નાનું મગજ ચેતાતંત્ર લંબંચ્યા કે થેલેમસ જવાબ આવશે ઓપ્શન બી ચેતાતંત્ર આગળ યાદી અશિક્ષ્યા પછી યાદી બ નું શિક્ષણ આપવું એ નીચેના પૈકી કયો અવરોધ જણાવે છે અનુવર્તી પૂર્વવર્તી અવરોધ સ્થળ અવરોધ કે ક્રિયા અવરોધ જવાબ આવશે કયો જવા જવાબ આવશે પૂર્વવર્તી અવરોધ ઓપ્શન બી બરાબર છે તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત